नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज, मैं हूं रोशनी सिंह। एमएससी यूनिवर्सिटी के एनएसयूआई की ओर से आज कोरोना वायरस के चलते एमकॉम की परीक्षा को पोस्टपोन करने की मांग के साथ डीन को आवेदन पत्र दिया गया था। जहां कोरोना वायरस के चलते सभी स्कूल्स और कॉलेजेस को बंद रखा गया है, वहीं एमएससी यूनिवर्सिटी के एमकॉम की परीक्षा 30 मार्च से होने वाली है। आज एनएसयूआई की ओर से परीक्षा को पोस्टपोन करने की मांग के साथ डीन को आवेदन पत्र दिया गया था। आज रोज अहीं अगर जुआ जाए तो मैं हेड ऑफिस रजूआत करवा माटे आया छे। अहीं हेड ऑफिस खाते मैं दर्शन मारू सर ने अने डीन सर केतन उपाध्याय सर ने रजूआत करवा अहीं अमे आया छे कि जे रीतना तमे वात करो छो, अत्यारे आपणे कोरोना वायरसना कारणे जे रीतना अत्यारथी 29 मार्च सुधी कॉलेजो बंद रहेवानी छे, तो त्यार पछी 30 मार्च थी लईने એમકોમની એક્ઝામ સ્ટાર્ટ થાય, 30 માર્ચે એમકોમની એક્ઝામ સ્ટાર્ટ થાય છે, તેના પછી તરત જ એફવાયએસઆઈ ટીવાની બી એક્ઝામ સ્ટાર્ટ થાય છે। પરંતુ હજુ એક્ઝામના મણીને માત્ર 10 કે 15 દિવસ બાકી રહ્યા છે, પરંતુ હજુ સુધી લોકો કઈ સિલેબસ બી જાણ નથી કરતા કેટલું પૂછવાનું છે એક્ઝામમાં, અને એક્ઝામ ડેટ બી જાણ નથી કરતા, તો વિદ્યાર્થીઓના મૂંઝવણમાં રહ્યા છે। તો વિદ્યાર્થીઓના મૂંઝવણને લઈને આજે એનએસયુઆઈ અહીંયા આગળ રજૂઆત કરવા માટે આવ્યું છે અને ડીન સરને અત્યારે રજૂઆત કરે છે કે એક્ઝામ ડેટ પાછળ લેવામાં આવે અને વિદ્યાર્થીઓને પૂરતો વાંચવાનો ટાઈમ મળી રહે। એના સાથે સાથે જ જે રી ઇન્ટરની વાત કરું, જે રી ઇન્ટર 17 તારીખે થવાની હતી, તે ડેટ જે પોસ્ટપોન કરી છે, તો પોસ્ટપોન ડેટ બી ડિક્લેર કરી નથી, તો જે રીતના રી ઇન્ટરનલ ટેસ્ટ પહેલાં લેવામાં આવે ત્યાર પછી એક્સટર્નલ એક્ઝામ લેવામાં આવે તેવી એનએસયુ અને વિદ્યાર્થીઓની માંગ છે। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।